ગુજરાતી એનડીઆરએફ ની 5 ટીમ ગુજરાત માટે રવાના થઈ ચૂકી છે. તોકતે વાવાઝોડા ની આગાહી ને પગલે એનડીઆરએફ સતર્ક થઈ ગયું છે. ભુવનેશ્વર એરપોર્ટ થી ગુજરાત પહોંચ્યા એનડીઆરએફ ની ટીમ. તોકતે વાવાઝોડું 18 તારીખે ગુજરાત માં ટકરાઈ શકે. જો વાવાઝોડું ટકરાય તો બચાવ કાર્ય માટે એનડીઆરએફ સજ્જ થઈ ગયું છે. હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, ગુજરાત તોકતે વાવાઝોડા ની અસર માં આવી શકે છે. ત્યારે ઓરિસ્સા થી એનડીઆરએફ ની ટીમ રવાના થઈ ચૂકી છે અને આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ ટીમ ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે અને મોરચો સંભાળી લેશે. વાવાઝોડું ટકરાય તે એના બચાવ કાર્ય માટે આ એનડીઆરએફ પણ સજ્જ થઈ ચૂક્યું છે. તો લક્ષદ્વીપ પાસે અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણે કેરળ સહિતના દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જ્યો છે. કેરળના 8 તાલુકાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની વધુ ઝડપથી પવન સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રવિવારે આ હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે, જેને કારણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં સર્જાયેલા હળવા દબાણની અસરને કારણે કેરળના દરિયા કિનારે અસર જોવા મળી અને દરિયો તોફાની જોવા મળ્યો. કોચી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો. ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. કેરળનો દરિયા કિનારો તોફાની બન્યો છે, કારણ કે જે લક્ષદ્વીપથી વાવાઝોડું જે સક્રિય થયું છે ધીરે ધીરે હવે ઉપરની તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કેરળમાં પણ હવે વરસાદી માહોલ થઈ ગયો છે. સાથે સાથે દરેક જગ્યા પર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જે પશ્ચિમી દરિયાકાંઠો છે ભારતનો, તે પશ્ચિમી દરિયાકાંઠાના જે કોઈ પણ રાજ્યો છે, કેરળથી લઈ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત આ તમામ રાજ્યોમાં અસર થઈ શકે છે. કર્ણાટક સુધી તેની અસર જોવા મળી શકે છે.